હવે જોઈ શું સમાચારો વિસ્તારથી. બોલ્યા વગર જ જો ઘણું બધું કહી જાય એવા કલાકારના ચિત્રો એકમાત્ર એવું જ અપીલ કરે છે કે જો માનવને પ્રાણવાયુ જોઈતો હશે તો તેનો એકમાત્ર વિકલ્પ છે પર્યાવરણનું જતન. આ વાત આપણને બધાને જ સમજાઈ જાય તો વર્તમાનમાં કોરોના મહામારીમાં જે પ્રાણવાયુ માટે લોકો વલખા મારી રહ્યા છે તેની નોબત જ નહીં આવે. માનવ તેના અંગત સ્વાર્થ માટે જે રીતે વૃક્ષનું નિકંદન કાઢે છે તેને જોઈને હવે એવું લાગે છે કે વિનાશથી આપણે દૂર નથી. કુદરત ક્યારે ઉઠી જશે તે નક્કી જ નથી. ચેનલ આઈ વિટનેસે કોરોનાની મહામારીમાં એક અપીલ કરી છે, એક પહેલ કરી છે, પર્યાવરણની રક્ષા કરો, જેનું માધ્યમ એક કલાકાર અને તેનું પરિવાર બન્યું છે. કલાકારની એક નાનકડી દીકરી પણ પિતાના અભિયાનમાં જોડાઈ ગઈ છે. પ્રાણવાયુ એટલે કે મેડિકલ ભાષામાં આપણે જેને ઓક્સિજન કહીએ છીએ, કોરોનાની મહામારીમાં સમગ્ર ભારત વર્ષની હોસ્પિટલોમાં જેની કમી વર્તાઈ રહી છે, એવા ઓક્સિજનની ભારે અછતને કારણે માનવાના મોતના આંક સામે આવ્યા છે જે ચોંકાવનાર છે. આ બધું જાણવા છતાં જે રીતે આપણે પર્યાવરણ નુકસાન કરી રહ્યા છે અને એને કારણે જ આપણો ભોગ લેવાઈ રહ્યો છે, જવાબદાર આ પરિસ્થિતિ માટે બીજું કોઈ જ નથી, આપણે જ છીએ. શહેરમાં જ્યાં જોયા તા બસ એક શબ્દ સંભળાઈ રહ્યો છે અને તે છે કોરોના. મ્યુનિસિપાલિટી તંત્ર હોય, રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર, પોલીસ કર્મી, આ સાથે સાથે ડોક્ટર, નર્સ, તબીબો અને મીડિયા કર્મીઓ પણ દરેક શહેરીજનોને એવું સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આપણે કોરોનાની મહામારીથી બચવાનું છે, ઘરે બેસવાનું છે અને આ જે લડત છે એમાં દરેકને આપણે સપોર્ટ સહકાર કરવાનો છે. દરેકના વિચારો અલગ અલગ હોઈ શકે, દરેકની જે પ્રવૃત્તિઓ છે તે અલગ હોઈ શકે, પરંતુ ધ્યેય જે છે ને મિત્રો એ એક જ છે. આજે આપણે સુરત શહેરના ભટ્ટાર વિસ્તારમાં કે જ્યાં સર્વોદય એટલે કે આઈજી શાળા સંકુલ છે તેની બહારની જે દિવાલો છે એને એક ચિત્રકાર દ્વારા પેઇન્ટ કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો દ્રશ્યો કે તેઓ કલરથી નવું નવું બનાવી રહ્યા છે. ઘણા સુંદર ચિત્રો તેમણે તૈયાર કર્યા છે અને એમની થીમ જ્યારે અમે એમને વિશે પૂછ્યું તો તેમનું એક સ્પષ્ટ કહેવું હતું કે તેમનું આ જે ચિત્ર કરવાનું જે હેતુ છે તે તો એમણે ચોક્કસપણે સર્વોદય શાળાના સંચાલકોએ આપ્યો છે, પરંતુ તેમનો ધ્યેય માત્ર એક છે કે કોરોનાની આ મહામારીમાં તેઓ પોતાના ચિત્રો, પોતાના રંગો વડે કંઈક નવું કરી શકે, સુશોભન કરી શકે. અને સાથે જ તેઓનો એક હેતુ એ પણ છે કે જે લોકો હજી એ બેફિકર બનીને બહાર નીકળી રહ્યા છે તેમના માટે, તેમને સમજ માટે તેઓ આ બધા ચિત્રો દોરી રહ્યા છે. તેમની સાથે તેમની દીકરી પણ છે અને એ પણ ખૂબ સુંદર રીતે રંગો કરી રહી છે, પોતાના પિતાને મદદ કરી રહી છે. અહીંયા એક જ એમનો ધ્યેય છે કે તેમણે સોશિયલ ડિસ્ટન્સ લોકો પાળે, માસ્ક પહેરે. અહીંયા એક જે સુંદર ચિત્ર છે હું આપને બતાવવા માંગીશ કે તેઓ એક સૂરજમુખીનું પણ આપણે ફૂલ કહી શકીએ કે જે હમણાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે જેને કારણે લોકો ત્રહિમામ પોકારી ઉઠ્યા છે. તેઓ આ રીતે ચિત્ર કરી રહ્યા છે કે આપણે વૃક્ષ વાવીએ, વૃક્ષોનું જતન કરીએ, પૃથ્વીને બચાવીએ. નીચે પૃથ્વીનો આકાર પણ છે અને આવતીકાલનો સૂરજ એ આપણા દરેકના જીવનમાં ફરીથી એ જ સૂરજ આવે. આપણે એમની પાસેથી જાણીશું, આપ કેટલા વર્ષોથી ચિત્ર બનાવો છો? હું લગભગ 10 વર્ષથી ચિત્ર બનાવું છું. હાલ તમે કયા જગ્યા ઉપર બનાવી રહ્યા છો ચિત્ર? હાજી દેસાઈ વિદ્યા સંકુલ, જે બહારની દિવાલ છે ત્યાં. તમે ઘણા બધા ચિત્રો અહીં દેખાઈ રહ્યા છે. આમાં ચિત્રો બનાવવાનું એક તો આપણે સમજી રહ્યા કે કોરોનાની મહામારી છે, આપણે વૃક્ષો વાવવાના છે. આ સિવાય તમે હજુ કયા ચિત્રો બનાવવાના છો? પાણી બચાવો, વીજળી બચાવો, પછી સૈનિકોને માન આપવું છે, પછી સર્વધર્મ સંભાવ છે અને વ્યસન નહીં કરવું એના ઉપર. હાલ ખૂબ મોટી મહામારી ચાલી રહી છે, તમે તમારા બાળકોને લઈને પણ અહીંયા આવ્યા છો, તમને શું ડર નથી લાગતો? ડર બી લાગે છે પણ એક જનતાને એક સંદેશ આપવો છે કે કંઈક કરો, સોશિયલ ડિસ્ટન્સ રાખે, લોકો સમજે અને આ રીતે કામ કરે. શું અગવડતા પડી કારણ કે હાલ આટલી બધી ગરમી પણ છે, ઘરની બહાર નીકળવાનું નાક પાડી રહ્યા છે, છતાં પણ તમે આવી મહામારીમાં આવું કામ કરી રહ્યા છો, શું લાગે છે તમને? એવું લાગે છે કે ના, ખરેખર આમ બીજાની પાસે જઈને પણ મારા ચિત્રો દ્વારા લોકોને સમજાવવા માંગુ છું, કંઈક તમે પણ આવું કંઈક કરો અને દેશને માટે કંઈક કરી બતાવો. તેમની સાથે એમની દીકરી પણ છે. બેટા તારું નામ શું છે? યશ્વી. તું પણ ચિત્ર કરે છે? હા. તને બીક નથી લાગતી બહાર નીકળવા માટે? પપ્પાને હેલ્પ કરે છે? હા.
આવા કલાકારો આમને પણ યોદ્ધા કહી શકાય, કારણ કે આવી પરિસ્થિતિમાં પણ તેઓ બહાર નીકળી રહ્યા છે, જનતાને એક ખૂબ સુંદર મેસેજ આપી રહ્યા છે પોતાના ચિત્રો દ્વારા કે કોરોનાની મહામારી આપણને ચોક્કસપણે એક નર્કમાં ધકેલી રહી છે, પરંતુ એમાંથી બહાર નીકળવાનું આપણા હાથમાં છે. પાછલા વખતની વાત કરીએ તો ઘણા એવા ચિત્રકારો પણ હતા જેમણે રસ્તા ઉપર રંગોળી કરીને એક મેસેજ આપ્યો હતો. બસ મિત્રો, ફરીથી એક જ અપીલ, આપ ઘરમાં રહો, સુરક્ષિત રહો અને સ્વસ્થ રહો. ચેનલ આઈવી ટેસ્ટ, સી દ્રશ્ય નાયકનો ખાસ રિપોર્ટ.